માંગરોળ ખાતે એકતા ફાઉન્ડેશન, શ્રી રામ બ્લડ બેંક અને ભાવસિંહજી સરકારી બ્લડ બેંક પોરબંદરના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પ બસ સ્ટેન્ડ નજીક ગાંચી સ્વયંસેવક સંઘ દ્વારા યોજવામાં આવ્યો હતો. ભારત દેશની આઝાદીની લડાઈમાં શહીદ થયેલા, સ્વતંત્રતાની લડાઈમાં શહીદ થયેલા અને શહીદો અને સત્ય અને માનવતા માટે શહીદ થયેલા કરબલાના શહીદોની યાદમાં આ મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ કેન્સર થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ વિનામૂલ્યે બ્લડ ડોનેટ કરવામાં આવશે, તેમજ પ્રેમાંગભાઈએ 53મી વાર બ્લડ ડોનેટ કર્યું હતું. આ કેમ્પમાં રાજકીય, સામાજિક આગેવાનો, વેપારી અગ્રણીઓ, પત્રકારો સહિત લોકોએ હાજરી આપી હતી. ઉપસ્થિત આગેવાનોના હસ્તે તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે યુવાનો દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. કેમ્પને સફળ બનાવવા એકતા ફાઉન્ડેશન દ્વારા તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, વિનુભાઈ મેસવાણીયા, માંગરોળ. આજરોજ માંગરોળ ખાતે એકતા ફાઉન્ડેશન માંગરોળ, શ્રીરામ બ્લડ બેંક પોરબંદર અને ભાવસિંહજી સરકારી હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આગામી ભારત દેશના સ્વતંત્ર પર્વ અને જે પવિત્ર મોહરમ માસ ચાલે છે જેના સંયુક્ત રાહે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરની આ જે બ્લડ બેંકો છે એ કાયમી માટે કામ લાગે છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય કે બ્લડ કેન્સરના દર્દીઓ હોય તેના માટે બ્લડની અમને તાત્કાલિક વ્યવસ્થાઓ પૂરી પાડે છે, જેના લીધે આજરોજ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાના બ્લડનું ડોનેશન અહીંયા કર્યું છે. આજરોજ એકતા ફાઉન્ડેશન તરફથી બ્લડ ડોનેટ કરવામાં આવેલું છે. એમાં મેં પોતે 53મી વાર બ્લડ ડોનેટ કરેલું છે. બધીને ફરજિયાત કરવું જરૂરી છે, કેમ કે કોઈનો જીવ બચી શકે. તમને કોઈ કોઈ જાતની નહીં.